લે બાપુ કંઈક પણ આપણા સમાજમાં બાપુ પધાર્યા એથી કંઈક પણ હંમેશા સમાજે સારા સુધારા કે સારું કાર્ય કરી અને સફળ બનશે અને બાપુની કથાનું રસપાન કરી અને એનો સારો સદવ્ય થશે એવો મને અભિલાષા છે. અને પૂજ્ય મોરારીદાસ બાપુની અને હરિવરદાસજી બાપુની આજ્ઞાથી બે શબ્દ આભાર વિધિના આપ સૌ મહેમાન પધારી અને બાપુનું જે શોભાયાત્રામાં સન્માન કર્યું એણે બાપુ ખૂબ આપને હાર્દિક આશીર્વાદ આપે. અને આવેલ ભલકુ બાપુ તથા હરિવરદાસ બાપુ તથા દિનેશ બાપુ તથા જીવરાજ બાપુ સદાધાર તથા અન્ય સંત મંતો જે પધારેલા છે એનો સૌનો આશીર્વાદ આપને સફળ થાવ અને એમના વતીથી હું સૌના આભાર વિધિ કરું છું. બોલો રામચંદ્ર ભગવાન કી. શ્રી રામ જય રામ જય જય રામ.
राम जय राम जय जय राम श्री राम जय राम जय राम श्री राम जय राम जय 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 श्री राम जय राम जय जय राम 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 श्री राम बन पावक ज्ञान घन जासु हृदय आगार बसहि राम सरचाधर कुंद इंदु समदेह कुमारमन करुणा अयन जागुलीन पर नेग करहु कृपा मर्दन मयन सिया राम मैं सब जग जानी सिया राम मैं सब जग जानी करहु प्रणाम श्री राम चंद्र कृपालु भज मन हरन भव भय दारुणम श्री राम चंद्र कृपालु चन कंज मुख कर कंज पद कंजारुणम
ललित छवि नव नील नीरद तरुचि सुचि नौमि जनक सुतावरम पठति मन मुकुर सुधारी बरनऊ रघुबर विमल जस जोदायक श्री गुरु चरण सरोज रज निज
जमन मुकुर सुधारी बरनौ रघुबर बिमल जस जो दायक फल जाए मंगल भवन अमंगल दशरथ अजीर बिहारी द्रवउ सदशरथ अजीर बिहारी द्रवउ सदशरथ अजीर बिहारी मंगल भवन करो गुरु देव कुनाई कृपा करो गुरु देव कुनाई कृपा करो गुरु देव कुनाई कृपा करो गुरु देव कुनाई जय 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 राम राम सीता राम राम।
પરમાત્માની અસીમ કૃપાથી આજથી સૂર્ય ભગવાનના પવિત્ર સ્થાનમાં રામકથાનો સત્સંગ શરૂ થઈ રહ્યો છે. રામપારાયણના નિયમ પ્રમાણે પહેલે દિવસે હંમેશા વક્તાએ રામકથાનું મહાત્મય કહેવું જોઈએ. તેથી આજે થોડી મિનિટો કેવલ મહાત્મય માટે છે. જે ગ્રંથના સત્સંગ માટે આટલો મોટો ખર્ચ કરવો પડે, જે કથાના આયોજન માટે આટલી શક્તિ કામે લાગે, જે કથાના આયોજન માટે આટલા સમયથી તૈયારી કરવી પડે, એ રામકથામાં એવું શું છે કે આજે આ વિજ્ઞાન યુગમાં, બુદ્ધિજીવી યુગમાં, ભીષણ કાળમાં જ્યારે વ્યસ્તતા માણસને ઘેરી વળી છે ત્યારે શું કામ લોકો આવું આયોજન કરે? એવું તે શું આ ગ્રંથમાં છે કે બોલનારા થાકતા નથી, આયોજન કરનારા થાકતા નથી, શ્રવણ કરનારા થાકતા નથી? એ પહેલો પ્રશ્ન મને ને તમને કોઈ સત્ય તરફ દોરી જાય છે કે આમાં કંઈક એવું સત્ય ધરબાયેલું પડ્યું છે કે યુગો વીતી ગયા, સૂર્યવંશની રઘુવંશની એ અમર ગાથાને પણ આજ સુધી માણસના હૃદયને એણે પકડી રાખ્યું છે. તો રામકથા એ કેવલ અયોધ્યાના એક સમ્રાટ ચક્રવર્તી મહારાજ દશરથજીના પુત્ર ભગવાન રામભદ્રની જ કથા નથી, પણ રામજીના એ પાવન ચરિત્રના માધ્યમથી આજ મારું તમારું જીવન જે રીતે વહી રહ્યું છે, જીવનમાં જે જે પ્રશ્નો ઊભા થાય છે, જીવન જે રીતે વહેવું જોઈએ એને બદલે કંઈક જુદી રીતે વહે છે, એ બધાના પ્રત્યુત્તર ગોસ્વામીજીનું રામચરિતમાનસ પૂરા પાડે. કોઈ પૂર્વગ્રહથી રામાયણને ન માને, ઇનકાર કરે તો એક વાત જુદી છે, બાકી રામકથા આજ વૈશ્વિક ગ્રંથ સાબિત થયો છે. વ્યક્તિના જીવનથી લઈને સમાજ જીવન, રાષ્ટ્ર જીવન અને અંતે વૈશ્વિક જીવન સુધી આ ગ્રંથ પ્રકાશ ફેલાવી રહ્યો છે. તો રામાયણની કથાનું આયોજન એટલા માટે, આ કેવલ ધાર્મિક પ્રસંગ નથી મારી દ્રષ્ટિએ, કારણ કે સમાજ ધાર્મિક બહુ થયો છે, ધર્મવ્રત નથી થયો. રામચરિત માનસ માંગે છે ધર્મવ્રત વ્યક્તિ. નર સહસ્ત્ર મહસુનહુ પુરારી, કૌ એક હો હિ ધર્મવ્રતધારી. હજારો અને સહસ્ત્ર માણસોની અંદર ધાર્મિક માણસો તો પુષ્કળ છે, નહીતર શું કામ તમે કથા સાંભળવા આવો, શું કામ આયોજન કરો? તમે ધાર્મિક છો, તમારામાંથી ધર્મવ્રત માણસો ઊભા કરવા છે. રાષ્ટ્રને, સંસ્કૃતિને, આપણી પરંપરાને, આપણી અસ્મિતાને જરૂર છે ધર્મવ્રત માણસોની. અને રામકથા માંગે છે ધર્મવ્રત માણસો, રામકથા ઊભા કરે છે ધર્મવ્રત માણસો. તેથી આ કથા છે. 9 દિવસની આ કથા એક જાહેર પ્રયોગ છે. અત્યારે તો મોડું થયું એટલે સંધ્યા પછીના સમયે કથા પ્રારંભ થયો એવા સંજોગો હતા, એટલે બાકી ધોળા દિવસે ચાલતો આ ખુલ્લો પ્રયોગ છે, સૂર્યના અજવાળામાં ચાલતો આ પ્રયોગ છે કે માણસ પોતાનું આંતરદર્શન કરે કે ક્યાં જઈ રહ્યો છે. મેં સાંભળ્યું કે અર્ધા પરધા ગાંડા માણસો હોય, પાગલ માણસો, એને સાજા કરવા માટે મનોવિજ્ઞાનમાં એક પદ્ધતિ છે. સાવ ગાંડો ન હોય, અર્ધો પરધો હોય, એને એને સાજો કરી શકાય એવી ક્ષમતા લાગે તો એના માટે એક પ્રયોગ છે આપણે ત્યાં. એ પાગલ માણસોને એક ઊંડો કૂવો એના આંગણામાં ખોદવામાં આવે અને એ પાગલો પાસે ઊંડા કૂવામાંથી પાણી સિંચાવવામાં આવે, એને દોરડું આપવામાં આવે, ઘડો આપવામાં આવે અને એને સૂચના આપવામાં આવે કે તમે આટલી ટાંકી બપોર સુધીમાં ભરી દેવાની, પછી તમને ખાવાનું મળશે. હવે કરવામાં એવું આવે કે એ ઘડાની અંદર નાના નાના કાણા પાડી દે. પાગલ માણસો ઘડો પાણીમાં નાખે, ઘડામાં પાણી ભરાય, સિંચે, પણ ઉપર આવે ત્યાં કાણામાંથી પાણી બહાર નીકળી જાય. પરિણામે એ પોતાનું નિયત કાર્ય પૂરું ન કરી શકે, પાણી બધું વહી જાય. પાગલ પોતાની નિજ બુદ્ધિનો ઉપયોગ કરે છે કે કેમ, એટલા માટે એની આજુબાજુ મીણની ગોળીઓ, ઘઉંના આટાની ગોળીઓ,
કંઈ એવો ચીકણો પદાર્થ આજુબાજુ મૂકવામાં આવે કે પાગલ પાણી ખેંચીને બહાર કાઢે ત્યાં બધું પાણી વહી જાય, એની મહેનત બધી ખોટી સાબિત થાય, એ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે છે કે મીણની ગોળી લઈ અને એ ઘડાના કાણા હોય ત્યાં બંધ કરી દે. આમ એની બુદ્ધિનો ક્રમશઃ વિકાસ કરવામાં આવે અને એ માણસ ઘઉંના આટાની ગોળી કે મીણની ગોળી લઈ અને ઘડામાં જ્યાં જ્યાં કાણા પડ્યા હોય ત્યાં ચાંદી દે, બંધ કરી દે, એમ ધીરે ધીરે પાગલ સાજો થાય. સમાજની દશા અર્ધા પરધા પાગલોથી કંઈ વધારે સારી હોય એવું લાગતી નથી. ભારતીય અસ્મિતા, ભારતીય સંસ્કૃતિ, આપણા મૂળ સંસ્કાર, આપણો મૌલિક સ્વભાવ, વ્યક્તિના જીવનમાં કાણા પડ્યા છે અને પાગલપણ ભોગવતો આપણો સમાજ એ ઘડાને બહાર કાઢે ત્યાં એનું બધું જ એ જીવનમાં કાણા પડ્યા એમાંથી વહી જાય છે. અને એ સંસ્કાર, એ સંસ્કૃતિ, એ આદર્શ, એ ધર્મ, એ આપણી ઋષિમુનિની સાધુ સંતોની પરંપરા, એ જીવનમાં પડેલા કાણામાંથી એ બહાર કાઢીએ અને એ બધું સંસ્કૃતિ વહી ન જાય એટલા માટે રામાયણ અને અન્ય ધર્મગ્રંથોની કથાઓ મીણની ગોળી અને ઘઉંના આટાનું કામ કરે છે કે તમે એમાંથી લઈ લઈને કંઈક જીવનના પાત્રને બંધ કરો તાકી તમારી સંસ્કૃતિ, તમારી અસ્મિતા ટકી રહે, વહી ન જાય. એવો એક આ ખુલ્લો પ્રયોગ છે માણસને સ્વસ્થ દશામાં લઈ જવાનો. તો રામકથા એ આજની કથા છે, આવતીકાલની કથા રહેશે, એને કોઈ મિટાવી શકશે નહીં. ભૂતકાળમાં તો ઘટના બની જ ગઈ પણ આજની છે, આવતીકાલની આ કથા બની રહેવાની છે. ગમે તેટલા દિવસો આવે, ગમે તેટલા યુગો વીતશે, આ કથા સદૈવ એમનેમ રહેશે. તો આવો એક મહાન ગ્રંથ, વૈશ્વિક ગ્રંથ, પ્રત્યેક વ્યક્તિના જીવનનો ગ્રંથ, ગોસ્વામીજીએ ચોપાઈઓના માધ્યમથી જે જીવન દર્શન કરાવ્યું છે એનું ગાન કરવા માટે ભગવાન સૂર્યનારાયણના આ પવિત્ર સ્થાનમાં આપણે એકત્રિત થયા છીએ. મને વિશેષ આનંદ એ છે કે સુરજ દેવળ સંસ્થા મૂળ રામાયણની સંસ્થા છે. કાળ બદલ્યો, સમય બદલ્યો, કોઈ ભણનારા નહીં આવતા હોય અને પછી રામાયણનું શિક્ષણ, મૂળ શિક્ષણ અમારા સાધુઓ અહીંયા લેતા હતા રામાયણ. અહીંના આદ્ય પુરુષોએ એક જ કામ કર્યું કે સાધુના બાળકો આવે એને નિત્ય રામાયણનો સ્વાધ્યાય આપી રામાયણમાં તૈયાર કરવા. તેથી રામાયણની પૂરા સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં મને ખબર નથી એ વખતે કોઈ બીજી સંસ્થાઓ હોય કે નહીં, પણ મારી જાણકારી પ્રમાણે આ એક સ્થાન સુરત દેવળ કે જ્યાં સાધુના બાળકો રામાયણનું અધ્યયન કરતા હતા, એવા રામાયણના મૂળ સ્થાનમાં જ્યાં સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર આવું એક પવિત્ર ધર્મકાર્ય, યજ્ઞકાર્ય થતું રહ્યું એવા સ્થાનમાં આજથી ગોસ્વામીજીના રામચરિત માનસનું ગાન શરૂ થઈ રહ્યું છે. એ એક સુંદર સુયોગ છે. બીજું, સૂર્યનારાયણનું મંદિર અને સૂર્યવંશની કથા એ બીજો સુયોગ, અને ત્રીજું જેના કુળની કથા એ કાઠી દરબારો તમે લોકો સાંભળવાના છો. તમારા રઘુવંશની, તમારા સૂર્યવંશની કથા એટલે તમારા કુટુંબની કથા છે અને તમે શ્રોતા બનીને બેઠા છો, એટલે ત્રણ પ્રકારનો સુયોગ થઈ રહ્યો છે. એક સારી વસ્તુ છે. ભગવાન કરે આ આયોજન કંઈક વિશેષ ફળ પ્રદાન કરે સમાજને. કથાની પાછળ પૈસા ભેગા કરવાના કે કોઈ નવું આયોજન કરવાનું હોય કે નવું સર્જન કરવાનું હોય એ તો આપણી ક્ષમતા પ્રમાણે થાય, આપણી જેવી કક્ષા, આપણી ક્ષમતા. પણ રામકથાની પાછળનો મૂળ હેતુ ત્રણ છે. સ્વાંતઃ સુખાય તુલસી રઘુનાથ ગાતા, ભાષા નિબંધ મત મજ્જુલ માત નહોતી. બીજો હેતુ છે મોરે મન પ્રબોધ જેહી હોય, અને ત્રીજો હેતુ છે મારી વાણી પવિત્ર થાય. એક તો મારા અંતઃકરણને સુખ મળે ગોસ્વામીજી કહે એટલા માટે કથા, બીજું મારા મનને બોધ થાય એટલા માટે કથા, અને મારી વાણી પવિત્ર થાય એટલા માટે કથા. તો એ ત્રણ હેતુ. આપણે ત્યાં એવો નિયમ છે કે કોઈ પણ કાર્ય મન વચન અને કર્મ ત્રણેયથી સંકલિત હોય તો સફળતા મળે. આજે મોટી મુશ્કેલી મારા તમારા જીવનમાં એ છે કે મન વિચારે કંઈક, વાણી બોલે કંઈક અને કર્મ કંઈક જુદું જ કરે. સંકલન નથી આ ત્રણેયમાં. મન વિચારે એ જ વાણી ઉચ્ચારે એ જ કાર્ય કરે, એના કાર્યમાં કદી વિઘ્ન ના આવે, એના કાર્યમાં કદી નિષ્ફળતા ના આવે, નિર્વિવાદ સત્ય છે. ગોસ્વામીજી કહે મારા અંતઃકરણના સુખ માટે કથા લખું છું, કર્મ એટલા માટે કરું છું મારા અંતઃકરણને સુખ મળે. પછી મનની વાત કરી, મારા મનને બોધ થાય એટલા માટે કથા, અને પછી વચનની વાત કરી, મારી વાણી પવિત્ર થાય એટલા માટે. તો આપણે 9 દિવસ સુધી અહીં વ્રતધારી બનીને બેસીએ. આ કોઈ મેળો નથી, અને કેવલ મેળાનું રૂપ ન આપશો,
વ્રતધારી બનીને, સ્વાધ્યાયી બનીને, એક સાચા ધર્મવ્રત બનવાનું નિષ્ઠા કરીને ભગવાન સૂર્યનારાયણની આ ભૂમિ પર આપણે 9 દિવસ બેસીને ગોસ્વામીજીના આ મહાન શાસ્ત્રનું ગાન કરવાનું છે. અને ભગવાન કરે કથાનું આયોજન આપણા સમાજમાં કંઈક વિશેષ ફળ પ્રદાન કરે. આ કળિયુગની અંદર અમારે ગોસ્વામીજી શાસ્ત્રની સમાપ્તિમાં લખે છે કે બીજું કોઈ સાધન નથી. યહ કલિકાલન સાધન દૂજા, યહ કલિકાલન સાધન દૂજા, યહ કલિકાલન સાધન દૂજા, યહ કલિકાલન. શાસ્ત્ર કે અંત મેં લિખતે હૈ, ઉત્તરકાંડ કી અંતિમ ચોપાઈ, જોગ જગ જપ તપ વ્રત પૂજા, 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 યહ કલિકાલન સાધન દૂજા, યહ કલિકાલન સાધન દૂજા. આ કળિયુગમાં બીજું કોઈ સાધન ઉપલબ્ધ નથી. ગોસ્વામીજી કહે જોગ જગ્ય જપ તપ વ્રત પૂજા એટલું સુલભ નથી આ કળિયુગમાં. એક જ સાધન છે, માનસકાર કહે, ગાય રામ સુમિરે રામ, ગાય રામ સુમિરે રામ, સંતત સુનિયા રામ ગુણ ગ્રામ, 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 યહ કલિકાલ સાધન દૂજા, યહ કલિકાલ સાધન દૂજા. જોગ જગ્ય જપ તપ વ્રત પૂજા, જોગ જગ્ય જપ તપ વ્રત પૂજા. એક જ સાધન છે, રામને ગાઓ, રામની કથા શ્રવણ કરો અને સંતત રામ નામનું સુમિરન કરો. આ ભીષણ કળિયુગમાં ગોસ્વામીજી આ એક સૂત્ર આપે છે સમગ્ર શાસ્ત્રના નિચોડમાં. તો મારો કહેવાનો અર્થ એ હેતુથી આજથી આપણે ભગવત કથાનો અહીં આરંભ કરી રહ્યા છીએ. સમય બહોત હો ચુકા હૈ, ઇસલિયે કેવલ ઇતના હી શબ્દો કહેકર મેં મેરે શબ્દો કો વિરામ દૂંગા. બસ અહીં આવો ત્યારે મૌન રાખીને, વ્રતધારી બનીને, બસ એક નિયમ લઈને કથામાં બેસજો. આ મેળો નથી, મારે તમારે જીવનના ગંભીર મુદ્દાઓની ચર્ચા કરવાની છે. હું ઉપદેશ આપવા નથી આવ્યો, સાથે બેસીને મારે તમારે આ પરમ શાસ્ત્રનું ગાન કરવું છે. ભગવાન કરે એનું કોઈ વિશેષ પરિણામ સમાજને મળે. એટલું જ કહીને મારા શબ્દોને વિરામ આપીશ 1-2 મિનિટ કે લીએ. હરિનામ સંકીર્તન બાદ મેં આજની કથા વિરામ લેશે. કાલ સવારે 8:30 વાગે, 8:30 વાગે કથા શરૂ થશે સમયસર 8:30. અત્યારે ખાલી 2 મિનિટ ભગવાન નામની કીર્તન અને પછી કથાની આરતી થશે અને પછી વિસર્જન. કાલ સવારે 8:30 પાછી કથા આગળ વધશે. ભાવ ઓર શ્રદ્ધા કે સાથ ગાઈએ. ભજ રે મન દીન દયાલ દયાલા, ભજ રે મન દીન દયાલા, સબ ગાઈએ. ભજ રે મન દીન દયાલ દયાલા, ભજ રે મન ભજ રે મન દીન દયાલ દયાલા, ગોવિંદા ગોપાલા, ગોવિંદા
ગોવિંદા ભજરે મન દીન દયાલ દયાલા દીન દયાલ દયાલા ભજરે મન દીન દયાલ દયાલા ભજરે મન દીન દયાલ દયાલા ભજરે મન ભજરે મન દીન દયાલ દયાલા કાલે સવારે 8:30 વાગે કથા બાલકાંડથી શરૂ થશે. ભાવ ઔર શ્રદ્ધા કે સાથ બોલીએ બોલીએ રામચંદ્ર ભગવાન કી શ્રી બાલકૃષ્ણ લાલ કી સૂર્યનારાયણ ભગવાન કી સદગુરુ દેવ કી ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. શ્રી
શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય Shri Ram Jai Ram Jai Ram 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 Shri Ram Jai Ram Jai Ram